કરીશું. હાલ સીએમ પહોંચી ચૂક્યા છે અને નિરીક્ષણ કરી રહ્યા છે. અમારા સહયોગી સંધ્યા હાલ ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે, તેમની સાથેથી માહિતી મેળવીશું. સંધ્યા, હાલ ત્યાં આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? આક્રંદ છે અને બીજી તરફ એક એવી આશા છે કે જે નથી મળી આવ્યા તે હવે કદાચ મળશે. બિલકુલ, જે પરિવારો સાથે અમે અત્યાર સુધી વાતચીત કરી હતી, જો કે અહીંયા સિવિલ હોસ્પિટલે અત્યારે કોઈ જ પરિવાર અહીંયા જોવા નથી મળી રહ્યો. ફરી વખત હું આપણે દ્રશ્યો પણ બતાવીશ કે આપ જોઈ શકો છો મીડિયા અને પોલીસ સિવાય અહીંયા કોઈ જ જોવા નથી મળી રહ્યો. દ્રશ્યો હું ફરી એક વખત બતાવીશ, કારણ કે અહીંયા બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. અંદર પણ હજુ એક ક્લિયર છે બેરિકેડ્સનું, અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ રૂમ છે, એટલે ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે રાતથી સવાર સુધી, વહેલી સવાર સુધી પરિવારજનો અહીંયા હતા, કારણ કે ડીએનએ કરવાનું છે તે માટે પરિવારજનો ના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. પરિવારજનો સાથે અમારી વાતચીત થઈ હતી, પરંતુ એ અંગે વધુ કોઈ ચોકસાઈ પરિવારોને નથી મળી રહી કે આગળ શું, આગળ અમારે શું કરવાનું છે તે અંગે કોઈ ચોકસાઈ નથી મળી રહી, અને જેને લઈને જ પરિવારોમાં રોષ પણ હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે અહીંયા એક પણ પરિવાર અત્યારે જોવા નથી મળી રહ્યો, જેને લઈને લોકો અહીંયા મીડિયામાં પણ એક સવાલ છે કે ક્યાં ગયા એ પરિવારો, ક્યાં ગયા જે પોસ્ટમોર્ટમ માટે તેઓ ઈચ્છી રહ્યા હતા. અને તેઓ માનતા હતા કે જ્યારે પણ સીએમ આવે અથવા તો કોઈ અધિકારી આવે તો અમે તેમની સાથે વાતચીત કરીએ, અમારો વાલ સોયો ક્યાં છે તેની ભાળ મેળવવાના અમે પ્રયત્ન કરીએ. લાગે છે કે થોડીક જ ક્ષણોમાં હવે સીએમ અહીંયા પહોંચી જશે, કારણ કે પહેલું નિરીક્ષણ તેઓ સ્પોટ પર કરવા માટે ગયા છે મુખ્યમંત્રી, કારણ કે જે ઘટના જ્યાં બની હતી તે જાણવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે એ ઘટના જ્યાં બની છે ત્યારબાદ તેમને ખ્યાલ આવે કે ખરેખર એ શું છે, આ પરિસ્થિતિ પરિવારોની શું હશે. કારણ કે બની શકે કે કદાચ અંદર કેટલાક પરિવારો હોય, પરંતુ ત્યાં સુધી જવાની પરમિશન અત્યારે અમને આપવામાં નથી આવી. ગઈકાલે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી, તેઓએ ડીવીઆર પણ જે કર્યું છે, એટલે તેના થકી પણ એ ચકાસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે એ વિડીયોઝ જોવામાં આવશે કે છેલ્લા એ વિડીયો કયા પ્રકારના છે. કારણ કે મોટી સવાલ અહીંયા છે ને, એ તંત્ર ઉપર એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે જે તંત્ર ઘટના બન્યા બાદ સફાળું જાગે છે, તુરંત સીટની રચના કરી દેવામાં આવે છે, અધિકારીઓ દોડતા થઈ જાય છે, મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી પણ અહીંયા પહોંચી જાય છે, સીએમ પણ વહેલી સવારે રાજકોટમાં તેઓ પહોંચે છે. સવાલ એ છે કે તંત્ર જ્યારે આટલું એક્શનમાં છે તો એ પહેલાં કેમ એક્શનમાં ન હતું, કોર્પોરેશને કેમ અહીંયા પગલાં ન લીધા, કારણ કે આ જે ગેમિંગ ઝોન છે છેલ્લા 3-4 વર્ષથી ચાલતો હતો, કેમ તેની પાસે ફાયર એનઓસી ન હતી, જે સાધનો પણ ગઈકાલે પણ આપણે બતાવ્યા હતા. સૌથી પહેલાં News18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા હતા કે ફાયરના જે સાધનો છે તે પણ ત્યાં પડેલા છે, પરંતુ કનેક્શન જ નથી જેથી પાણીનો મારો કરી શકાય. તો આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે એ સવાલ ઊભા થવા એ જરૂરી છે કે કેમ આ પ્રકારની તકેદારી પહેલાં રાખવામાં ન આવી. કેટલા કદાચ અહીંયા પરિવાર પણ હોઈ શકે છે, આપણે પૂછવાનો એ પ્રયત્ન કરીએ કે ખરેખર એ પરિવાર છે કે કોણ છે એ સભ્ય, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. પરિવારના આપ સભ્યો છો? શું નામ? જિગ્નેશભાઈ ગઢવી. અને ઉંમર કેટલી? 34 વર્ષ. 34 વર્ષ. અને શું કરતા હતા? એમાં નોકરી કરતા, ગેમ ખેલતા, જોબ કરતા હતા. અને ક્યારે આપને ખબર ક્યારે પડી? 6 વાગે, 6 ને 10, 5:30 તો મારી વાત થઈ, 6 વાગે ખબર પડી. હવે ત્યાં શું શું વાત થઈ આપણી છેલ્લી વાર? છેલ્લી વાર બસ મારી દીકરીનો બર્થડે હતો, એની હારે એની વાતચીત થઈ. કેમ છે કેમ નહીં, પછી કોઈ કોન્ટેક જ નહીં. પણ એનો મોબાઈલ 10 વાગ્યા સુધી, એના મમ્મી રાતે વીરપુરના છે, 10 વાગે લગાડતા હતા, એનો મમ્મીનો ફોન આવે, 2-3 રિંગ વાગી પછી ફોન બંધ થઈ ગયો, સ્વિચ ઓફ. એટલે ત્યાં સુધી ફોન રિંગ જતી હતી? નહીં 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 નહીં, 9-10 જ રિંગ જતી હતી, ત્યાં સુધી તો અમે ડ્રાઈવ મારી નહોતી લાગતી. તો કદાચ એ ફોન પોલીસને મળ્યો હોય અથવા તો એવી શક્યતાઓ કદાચ હોય શકે, પણ ડેડ બોડી મળી કે નહીં એવું, અથવા તો એ વ્યક્તિ ક્યાં છે એવી કોઈ ભાળ નથી, કોઈ બિન ભાળ. આશા છે કે જે લોકો અહીંથી પોલીસ લઈ ગયા છે બધા જ્યાં જ્યાં એના સ્ટાફમાંથી, એનો કોઈ અમારી એરિયા કોઈ કોન્ટેક નથી થવા દેતો, ભાઈ આ વ્યક્તિ છે એ બધા એકબીજા ઓળખતા હોય, તો એનો કોઈ હજી કોઈ એમને કોન્ટેક કરાવ્યો નથી કે ભાઈ તમે આને ઓળખો છો, તમારો શાળા આની અંદર હતા. અમારે એને પૂછવું છે એના સ્ટાફને, પણ એના સ્ટાફ એરિયા અમારી હજી કોઈ મુલાકાત કરાવી નથી.
ફોન કરે છે એના બધા ખોટા લે છે, એના નંબર મોબાઈલ નંબર લે છે, ખોટા લે છે. ડીએનએ ટેસ્ટ એનો લીધો, તો બીજો કોઈ ઓપ્શન હજી અમને આવ્યો નથી. ફોટો છે તમારી પાસે, બતાવી શકશો? મારી પાસે એનો ફોટો છે. બીજા પણ એક વ્યક્તિ છે, તેમના પણ મિસિંગ. તમે સાથે છો કે આપના બીજા સાથે જ છો? આપના શું? સાથે મારા મિત્ર છે. આપના મિત્ર? મિત્ર છે. એમના મમ્મીનું કહેવાનું એવું છે કે મેં 10:45 બે ફોન કર્યા તો ફોન રિંગ જાતી હતી, ને 10 વાગે ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવે છે. છેલ્લા 12 વર્ષથી એવું નથી કે અમે બે કોન્ટેક્ટ ન કર્યો હોય. કાલે વાત નથી, પરમ દિવસ અમે વાત થઈ તો મને કે હું મારે સાઈડ ઉપર હતો ને, તો મને કે મારે 12 વાગે જવાનું હોય, 12 વાગ્યા પહેલા આવી કે હું આંટો મારી છે કેમ. કાલે મારે વાત નથી થઈ. એ ત્યાં કામ કરતા હતા? એ નોકરી કરે છે, હું ઘરનો ધંધો છે મારે. બરાબર છે. તો મને એવું કીધું હતું કે હું ત્યાં આવીશ તમારી અહીંયા. અને કેટલા સમયથી ત્યાં જોબ કરે છે? 2 તારીખે 20-22 દિવસ થયા. લોખંડ જો ગાળી દેતા હોય તો ફોન તો બંધ થઈ જ ગયો હોય ને. તો 10 વાગે એના મમ્મીનું કહેવાનું એવું છે કે મારી 2 રિંગ ગઈ હતી, ને બીજા એક એના રિલેટિવ છે એને એમ કીધું કે મેં 9:30 ફોન કર્યો તો અહીંયા પર રિંગ ગઈ હતી. બરાબર છે. તો જો રિંગ ગઈ હોય તો તમારે અથવા તો સ્ટાફને એટલું એક આ નંબર ઉપર અમે નંબર આપીએ. બરાબર છે. એ ઉપર નક્કી કરો કે ફોન ક્યાં બંધ થયો. એ તો એક આપણે 100% જાણી શકીએ ને, ફોન ક્યાં બંધ થયો એ આપણે જાણી શકીએ, એટલે આપણે ખબર જ છે એમ. તો એવું બની શકે આપની એવી કોઈ શંકા છે કે એમની અટકાયત કરવામાં આવી હોય કે એવું કંઈક? સ્ટાફ અમને ક્યાંય કોઈ મળતું જ નથી, કોઈ જવાબ જ નથી દેતા, તો કામ કરવાનું? કોઈ ક્લુ નથી મળતું કે ક્યાં હશે? ના ના ના. પોલીસ તરફથી એવું કોઈ કહેવામાં આવ્યું છે કે કંઈ? મતલબ હજી છે કે કેટલા જણા છે? બરાબર છે. તો 15 જણા જો કાલે 9ની વાત હતી, રાતે 4 વાગ્યા સુધી કે 9 જણાને એરેસ્ટ કર્યા છે. અત્યારમાં આપણે આ સાંભળેલી વાત છે, અત્યારમાં એવું કહેવાનું છે કે 15 જણાને એરેસ્ટ કર્યા. તો 15 જણાને એરેસ્ટ કર્યા હોય તો એના સ્ટાફના છે કે કોઈ બહારના છે? તો એ તો એક જણો આવ્યો હોય તોય પણ આપણે બાકીના જેટલા એના હોય એને શોધખોળ કરી શકીએ ને. તો આ 15ના કોઈના નામ નથી કે કાંઈ છે જ નહીં ને. અત્યારે બધી 2 દિવસ આવું થાય પછી જય માતાજી, કોઈ કોઈનું કંઈ છે નહીં. પણ એક એ જે રિંગ વાગી, 2 રિંગ વાગી, મમ્મીએ ફોન કર્યો, એનાથી એક કદાચ આશા છે કે કદાચ તમારા દીકરો હોય, વ્યક્તિ હયાત હોય. બરાબર છે. પછી કોઈ કારણોસર મોબાઈલ બંધ થઈ ગયો હોય, બીકના માર્યા ભાગી ગયા હોય. બરાબર છે. તો એને માટે થઈને મારું કહેવાનો મતલબ એક જ વસ્તુ છે કે એવું નક્કી કરો કે ભાઈ મોબાઈલ ક્યાં બંધ થયો છે. એટલે એ એમ કહી દે કે અહીંયા બંધ થઈ ગયો તો કોઈ સવાલ નથી, ઉપરવાળાના હાથની વાત છે એમ. આપને એક પોલીસની જે કામગીરી છે એના ઉપર થોડુંક એ થઈ રહ્યો છે કે એમણે એક્શન લેવું જોઈએ આ મામલે? એટલે અમે પોલીસને આ કીધું નથી મેડમ, અમે આ પોલીસને કીધું નથી. બરાબર છે. અત્યારે હું તમને રિક્વેસ્ટ કરું કે તમે જો આવેલું મીડિયો લઈને આવતા હોય, બરાબર છે, તો તમે તમારી રીતના કહી શકો. અત્યારે અમારું કોઈ વસ્તુ સાંભળે નહીં, કેમ કે એને એટલે બધાને જવાબ દેવાનો છે ને. આપ સીધા News18 ગુજરાતી પર લાઈવ છો અત્યારે, અને આપ લાઈવ જ આ વાત કરી રહ્યા છો, અને આપની રિક્વેસ્ટ હોય તો આપના મિત્ર સુધી આપ પહોંચાડી પણ શકો છો. સો ટકા શું કહેશો આપના મિત્ર? મારા નથી કહી શકાય એમ. એનો કોઈ શબ્દ જ નથી બેન. આશા રાખો કે ક્યાંક હશે, ભગવાનની માતાજીની દયા. એમ મારા ભાઈથી વિશેષ છે, પછી પૂરું થઈ ગયું ને એમ. તો હું એક જ એ બાબતની એક રિક્વેસ્ટ તમને કરવા માગું છું કે મને અમને ખાલી એટલો જવાબ તો દઈ શકો ને તમે. આમાં જો કોને કહેવાનું એ અમારો વિષય નથી ને, અમને એ ખબર ન પડતી હોય કે ભાઈ આગળ આ 2 વખત રિંગ એના મમ્મીએ કીધું, હું પુરાવા કરાવી દઉં.
એના મમ્મી સાથે તમને વાત કરાવીને, કેમ કે એની 75 વર્ષની ઉંમર છે, એ ખોટું તો ન જ બોલે ને, બરાબર છે. હવે એને રાતે મેં એવું કીધું છે, મેં કીધું મારે કંઈ ઉપાધિ ન કરતા ભાઈ ગમે અહીંયા બહાર ભાગી જશે, બીકના મારા ત્યાં અત્યારે એના બેન છે એક વિકલાંગ છે બરાબર, એ અત્યારે ત્યાં વીરપુર છે, એને અમે એવું કીધું કે બહાર ભાગી ગયા બીકના મારા, એટલે તમે ટેન્શન લેતા નહીં. તો મને એવું કીધું, મને કે પ્રદીપભાઈ મેં 10:45 બે ફોન કર્યો, બે ફોન રિંગ પૂરી થઈ ગઈ, ત્રીજો ફોન કર્યો તો ફોન ફીસો ભાવે, ને 10 વાગ્યા સુધી હું રિંગ કરતો હતો ત્યાં સુધી અમારે એંગેજ આવતી હતી, રિંગ નહોતી ગઈ, ને 10 વાગ્યા પછી મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો. તો આપણે ખાલી એટલું જ જાણવાનું છે કે મોબાઈલ સ્વિચ ઓફ આવે તો મોબાઈલ કઈ ઇલાકામાં છે એ તો જાણવા મળે જ ને. છેલ્લો ફોન ક્યાં બંધ થયો એ ધારે તો પોલીસ પાર્ટી તમે એ સાબિત કરી શકો. બિલકુલ, અમે પણ રિક્વેસ્ટ કરી રહ્યા છે પોલીસને કે આ પરિવારો સામેથી આવ્યા છે, સામેથી કહી રહ્યા છે કે અમારું સ્વજન ક્યાંક હશે, એમનો ફોન પણ ગઈકાલે ચાલુ હતો, તો પોલીસે આ મામલે નોંધ લેવી જોઈએ. કારણ કે News 18 ગુજરાતીના કેમેરામાં ભાઈ ખુદ, શું નામ છે આપનું? પ્રદીપસિંહ બારડ. જી પ્રદીપસિંહ કહી રહ્યા છે, તેમના મિત્ર છે, ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધી રિંગ પણ જતી હતી ને ત્યારબાદ સ્વિચ ઓફ થઈ ગયો છે. એટલે એવું નથી કે કેટલાક પરિવારોએ તેમના સ્વજનો સાવ ગુમાવી દીધા છે, કેટલાક પરિવારોને આશા પણ છે કે તેમના પરિવારનો સભ્ય મળશે 100% મળશે. પણ એને માટે થઈને જવાબદાર આપ બધા છો, રસ્તો કરવા માટે થઈને. અમે શું કરી શકીએ મેડમ? અમને દાખલા તરીકે અહીંયા અંદર કોઈ જવા નથી દેતા બરાબર, પૂછવા નથી દેતા, તો અમારે શું કરવાનું? બાકી પોલીસ પાર્ટી ધારે 2 કલાકની અંદર આ વ્યક્તિનો જવાબ નીકળે. તમે કયો તો હું એમના મમ્મી સાથે વાત કરાવી દઉં, બરાબર છે? 75 વર્ષની ઉંમર છે એ, પણ મને જે અહીંયા રાતે 4 વાગે વાત કરી, એ 4 વાગ્યાની વાત તમને હું રેકોર્ડિંગ નથી, પણ મેં કોલ હિસ્ટ્રીમાં બતાવી દઉં બરાબર ને. તમારે એમની સાથે વાત કરો તો અમને ખાલી એટલો તો જવાબ દો કે 10 વાગ્યા સુધી ફોન છેલ્લો બંધ ક્યાં થયો, એક જ જવાબ અમારે જોઈએ છે, છેલ્લો ફોન ક્યાં બંધ થયો બસ. કદાચ એવું બની શકે કે કાલે અફરાતફરીમાં એ ક્યાંક ચાલ્યા ગયા હોય, ડર લાગ્યો હોય, કારણ કે કાલે માહોલ પણ એ પ્રકારનો હતો, આગ લાગી હતી, 28 લોકોના મોત થયા છે, એટલે એક શક્યતા તમે એવું લાગી રહ્યું છે કે કદાચ ક્યાંક જતા રહ્યા હશે. આ તો જતા રહ્યા હોય માની લો, તો એ એ મિત્રને શું કહેશો કે ભાઈ વહેલા પાછા? અરે 100% ને બેન, છતાં ગમે ત્યાં હોય ત્યાંથી તો મારો કોન્ટેક્ટ પહેલા કરશે, હા વિશ્વાસ છે. તો આવી કંઈક આ કહાની છે આ પરિવારોની કે એક નહીં આવા અનેક પરિવારો છે, કોઈનો મિત્ર છે, કોઈનો સાળો છે, અને એ અહીંયાથી ફોનમાં છેલ્લી રિંગ વાગી છે, પણ એ રિંગથી એક આશા બંધાય છે કે ના એ જીવિત હશે અને એ ક્યાંક હશે, કદાચ ડરના મારે ક્યાંક જતા રહ્યા હોય, કારણ કે માહોલ કાલે એ પ્રકારનો હતો. પરંતુ આ પરિવાર એટલું સાચું બોલીને આગળ આવી રહ્યા છે, પોલીસને પણ કહી રહ્યા છે કે ભાઈ તમે નોંધ લો અમારી આ વાતની, જેથી અમારું જે સ્વજન છે જે અત્યારે અમને નથી મળી રહ્યો તમે એને શોધીને લાવી શકો છો. બિલકુલ બિલકુલ, એટલે દરેક